નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે બિન સચિવાલય ક્લાર્કનું પેપર નંબર 95 જોવાના છીએ. જો તમને આ પેપર પસંદ આવે તો આ વિડીયોને લાઇક અને શેર કરી દેજો, અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકનને ઓન કરી દેજો, જેથી કરીને આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહેશે. અને મિત્રો, આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, જેથી તમારાથી કોઈપણ પ્રશ્ન મિસ ન થઈ જાય. અને મિત્રો, આ વિડીયોની PDF ફાઇલ મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, તો તેમાં જોડાઈને તમે આ વિડીયોની PDF ફાઇલ પણ મેળવી શકો છો. તો ચલો મિત્રો, આજનું પેપર ચાલુ કરીએ. તો તેની અંદર સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં ઇન્ડોનેશિયામાં યોજાયેલી ચૂંટણીમાં ઇન્ડોનેશિયાના કયા રાષ્ટ્રપતિ ફરીથી ચૂંટાઈ આવ્યા છે? તો ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ ફરીથી ચૂંટાઈ આવ્યા છે, તો તે રાષ્ટ્રપતિનું નામ શું છે? તો તે રાષ્ટ્રપતિનું નામ છે શ્રી જોકો વિડોડો, જે ફરીથી ચૂંટાઈ આવ્યા છે. પ્રશ્ન નંબર 2 કે વકીલમાંથી સીધા જ સુપ્રીમ કોર્ટના જજ બનનાર ભારતના પ્રથમ મહિલા જજનું નામ શું છે? તો તેમનું જે વકીલમાંથી સીધા જ સુપ્રીમ કોર્ટના જજ બન્યા હોય તેવા ભારતના પ્રથમ મહિલા જજનું નામ છે જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રા. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જોઈએ કે ભારતના પ્રથમ મહિલા ઓપરેશનલ ફાઇટર પાયલટ સુશ્રી ભાવના કાંતે તેમની ટ્રેનિંગની અંતિમ ઉડાણ કયા પ્લેનમાં સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી? તો તેની અંદર જવાબ આવશે MiG-21માં. પ્રશ્ન નંબર 4 કે ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવેલું ચંદ્રયાન 2ના 3 જે મહત્વના ભાગોમાં નીચેનામાંથી શેનો સમાવેશ નથી થતો? તો તેમાં જવાબ આવશે સ્કેન્ડર. તો સ્કેન્ડરનો સમાવેશ તેમાં થતો નથી, જ્યારે ઓર્બિટર, લેન્ડર અને રોવર. તો રોવરનું નામ હતું પ્રજ્ઞાન, લેન્ડરનું નામ હતું વિક્રમ, જે આપણે 2.1 કિલોમીટરના અંતરે સંપર્ક તૂટી ગયો હતો, તેથી આ મિશનનું જે લેન્ડર જે છે તે સફળતાપૂર્વક જે લેન્ડિંગ થઈ શક્યું ન હતું ચંદ્ર પર. જ્યારે ઓર્બિટર જે છે તે ચંદ્રની કક્ષામાં તે અત્યારે ઘૂમી રહ્યું છે, એટલે કે ફરી રહ્યું છે. તો તે ઓર્બિટર, ત્યારબાદ લેન્ડરનું નામ હતું વિક્રમ અને રોવરનું નામ છે પ્રજ્ઞાન. અને જ્યારે આ સ્કેન્ડર આવું કોઈ ડિવાઇસ હતું જ નહીં, એટલે કે આવું કોઈ નામ ચંદ્રયાન 2 સાથે સંકળાયેલું જ નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 કે 22 મે 2019ના રોજ ભારતે કયા પ્રકારની પ્રહાર ક્ષમતા ધરાવતી બ્રહ્મોસ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે? તો તેની અંદર જવાબ આવશે હવામાંથી જમીન પર પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતી જે બ્રહ્મોસ મિસાઇલ જે છે તેનું સફળ પરીક્ષણ કર્યું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 કે ગુરુ થા તારો તું જ નથી બીજો કોઈ ભજવા, આ પંક્તિ કોની છે? તો આ પંક્તિના લેખક છે કવિ અખો. પ્રશ્ન નંબર 7 કે હુનરખાનની ચડાઈ આ દેશભક્તિ કાવ્ય કોણે લખેલું છે, એટલે કે કોણે રચેલું છે? તો તેમાં જવાબ આવશે કવિ દલપતરામે. પ્રશ્ન નંબર 8 કે ચિત્ર વિલોપન કોનું કાવ્ય છે? તો ચિત્ર વિલોપન કાવ્ય જે છે તે મણિલાલ દ્વિવેદીનું છે. પ્રશ્ન નંબર 9 કે રોમન સ્વરાજ્ય જે નાટક છે તેના રચના કોણ છે? તો રોમન સ્વરાજ્ય નાટકના રચનાકાર છે મણિશંકર ભટ્ટ. પ્રશ્ન નંબર 10 કે મોઢેરા સિવાય ગુજરાતમાં કયા અન્ય સ્થળે સૂર્ય મંદિર આવેલું છે? તો તેમાં જવાબ આવશે કોટઈ ખાતે. પ્રશ્ન નંબર 11 નીચેના પૈકી કયું સ્થળ વોરા હવેલીઓની ભવ્યતા માટે જાણીતું છે? તો તે સ્થળ છે સિદ્ધપુર. ત્યારબાદ પ્રશ્ન નંબર 12 જોઈએ કે ખ્રિસ્તી ધર્મના આરોગ્ય માતાનું મંદિર ક્યાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે પેટલાદ ખાતે. ત્યારબાદ પ્રશ્ન નંબર 13 જોઈએ કે નીચેના પૈકી બૌદ્ધ ધર્મના કયા ગ્રંથમાં સંઘે પાળવાના નિયમોનું વર્ણન કરેલું છે? તો તેમાં જવાબ આવશે વિનયપીટકમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 14 કે ભારતના બંધારણના શોષણ સામેના હકમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ નથી થતો? તો તેમાં જે ગેરકાયદેસર રીતે સ્ત્રીઓ અને બાળકોની હેરફેરી, આનો સમાવેશ તે શોષણ સામેના હકમાં થતો નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 15 કે નીચે પૈકી કોણ બંધારણ સભાની મૂળભૂત અધિકારોની પેટા સમિતિના અધ્યક્ષ હતા? તો તેમાં જવાબ આવશે જેબી કૃપલાણી, જે મૂળભૂત અધિકારોની જે પેટા સમિતિ હતી તેના અધ્યક્ષ હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 16 નીચેના પૈકી કોણ કેન્દ્રીય તકેદારી આયુક્તની પસંદગી સમિતિના સભ્યો હતા નથી? તો તેમાં જવાબ આવશે લોકસભાના અધ્યક્ષ. ત્યારબાદ પ્રશ્ન નંબર 17 કે બંધારણનો અનુચ્છેદ 280 નાણાં પંચની જોગવાઈ કરે છે? તો કેવા પ્રકારની સંસ્થા છે નાણાં પંચ જે છે તે કયા પ્રકારની સંસ્થા છે? તો તે એક અર્ધન્યાયિક સંસ્થા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 18 કે ભાઈ અને બહેન બહાર ગયા હતા, આમાં જે આ અને જે છે તે શબ્દ શું દર્શાવે છે? એટલે કે અને શબ્દ જે છે તે વ્યાકરણની દ્રષ્ટિએ તે શું છે? તો અને જે છે તે સંયોજક છે.
ત્યારબાદ પ્રશ્ન નંબર 19 કે નીચેના વિકલ્પો પૈકી સાચી જોડણી દર્શાવો. તો ઘણીભૂત શબ્દની સાચી જોડણી કઈ બનશે? તો તેમાં આવશે ઓપ્શન એ, એટલે કે ગુણીભૂત. એટલે ઓપ્શન એ માં જે જોડણી આપેલી છે તે સાચી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 20 કે સુર શબ્દના સમાનાર્થી શબ્દ તરીકે કયો વિકલ્પ સાચો નથી? તો સુર શબ્દના સમાનાર્થી શબ્દ તરીકે સાચો વિકલ્પ નથી તે શોધવાનો છે. તો તેમાં જે દેવ જે છે તે સાચો વિકલ્પ નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 21 કે છંદ ઓળખાવો કે હું એક રમકડું સિંગાપોરથી સાથે લેતો આવ્યો છું, આમાં કયો છંદ બનશે? તો તેની અંદર સવૈયા છંદ સાચો બનશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 22 કે આદિજાતિના લોકો માટે સૌ પ્રથમ આદિવાસી શબ્દ કોણે પ્રયોજ્યો હતો? એટલે કે આદિવાસીના લોકો માટે આદિવાસી શબ્દ સૌ પ્રથમ કોણે પ્રયોજ્યો હતો? તો તેની અંદર જવાબ આવશે ઠક્કર બાપાએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 23 જોઈએ કે અમદાવાદનો શાહીબાગ બગીચો કોણે બંધાવ્યો હતો? તો અમદાવાદમાં જે શાહીબાગ બગીચો આવેલો છે તે બંધાવનાર કોણ હતા? તો તેમાં જવાબ આવશે શાહજહાં. પ્રશ્ન નંબર 24 કે 1857ના વિપ્લવમાં પાટણની આગેવાની કોણે લીધી હતી? તો તેમાં જવાબ આવશે મગનલાલ પટેલે. પ્રશ્ન નંબર 25 કે ગુજરાત જાહેર સેવા આયોગના કાર્યો વિસ્તારવાની સત્તા કોની છે? તો તેમાં જવાબ આવશે વિધાનસભાની. ત્યારબાદ પ્રશ્ન નંબર 26 કે એક નેરેશન આપેલું છે તેને આપણે ઇન્ડાયરેક્ટમાં ફેરવવાનું છે કે આઈ સેડ મિસ્ટર રામ વોઝ ટીચિંગ ધ બોયઝ, એટલે કે આઈ સેડ મિસ્ટર રામ વોઝ ટીચિંગ ધ બોયઝ. તો આનું ઇન્ડાયરેક્ટમાં વાક્ય ફેરવીએ તો તેની અંદર જવાબ બનશે ઓપ્શન બી, એટલે કે આઈ સેડ ધેટ મિસ્ટર રામ હેડ બીન ટીચિંગ ધ બોયઝ. ત્યારબાદ પ્રશ્ન નંબર 27 કે એન્ટોનિયમ એટલે કે વિરોધાર્થી શબ્દ દેવાનો છે. તો ડોન્ટ શબ્દ જે ડોન્ટ શબ્દ જે છે તેનો વિરોધી શબ્દ શું થશે? તો તેનો વિરોધી શબ્દ થશે અર્ટન, એટલે કે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 28 કે ચેન્જ ધ વોઇસ, સી ઇઝ રીડિંગ અ બુક. તો આનું વોઇસ ચેન્જ કરીએ એટલે સાચું વાક્ય બનશે એ બુક ઇઝ બીંગ રીડ બાય હર. ત્યારબાદ પ્રશ્ન નંબર 29 કે ધ ડિસીઝ્ડ લેફ્ટ ખાલી જગ્યા હિમ ટુ યંગ ચિલ્ડ્રન. તો આ ખાલી જગ્યામાં સાચો જવાબ બનશે બિહાઇન્ડ. પ્રશ્ન નંબર 30 કે ઇડિયમ્સ શોધવાનું છે કે અ ડાર્ક હોર્સ, તો તેનું ઇડિયમ્સ શું થશે? તો તેનું ઇડિયમ થશે એન ફોરસીન કોમ્પિટિટર, એટલે કે ઓપ્શન એ સાચો જવાબ બનશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 31 કે છોકરીઓની એક હરોળમાં આકૃતિ જે છે તે ડાબી બાજુથી 5મી અને એન્જલ જમણી બાજુથી 6ઠી બેઠી છે. બંને પોતાના સ્થાનની અદલાબદલી કરતા આકૃતિ ડાબી બાજુથી 13મા સ્થાને આવે છે. તો હરોળમાં કુલ કેટલી છોકરીઓ હશે? તો તે હરોળમાં ટોટલ 18 છોકરીઓ હશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 32 કે જો દૂધ અને પાણીના 20 લીટરના મિશ્રણમાં 2% પાણી હોય તો એ મિશ્રણમાં કેટલું દૂધ ઉમેરવાથી બનતા નવા મિશ્રણમાં 1% પાણી વધે, એટલે કે 1% પાણી હોય? તો તેની અંદર જવાબ આવશે 20 લીટર. ત્યારબાદ પ્રશ્ન નંબર 33 જોઈએ કે એબીસીડીઈએફના સંકેત માટે સંકેત ZYXWVU વપરાય. તો આર્ગ્યુ શબ્દ જે છે તે આર્ગ્યુ શબ્દ માટે કયો સંકેત થશે? તો આર્ગ્યુ શબ્દ માટેનો સંકેત થશે ZITFV, એટલે કે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 34 કે સંધિ જોડો તો ઉત્તમ પ્લસ ઉત્તમ. તો તેની સંધિ જોડીએ તો સાચો જવાબ બનશે ઉત્તમોત્તમ, એટલે કે ઓપ્શન બી. ત્યારબાદ પ્રશ્ન નંબર 35 કે વિરુદ્ધાર્થી શબ્દ આપો તો રળિયાત જે શબ્દ છે તેનો રળિયાતનો વિરોધી શબ્દ શું થશે? તો તેમાં જવાબ આવશે ઉદાસ. પ્રશ્ન નંબર 36 કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો કે વધ કરાયેલ, તો તેના માટે એક શબ્દમાં શું આવશે? તો તેમાં જવાબ આવશે નિહત. પ્રશ્ન નંબર 37 કે સાચી જોડણી શોધો. તો નીચેના 4 અલગ અલગ શબ્દો છે તેમાંથી કયા શબ્દની જોડણી સાચી છે? તો તેમાં અનુબંધિત શબ્દ જે છે તેની જોડણી સાચી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 38 જોઈએ કે કોમ્પ્યુટરમાં હાર્ડ ડિસ્કની સ્પેસ ચેક કરવા માટે કયા વિકલ્પ પસંદ કરવામાં આવે છે? તો તેની અંદર જવાબ આવશે ડિસ્ક સ્પેસ. પ્રશ્ન નંબર 39 કે જો તમારે સીડી રાઇટ કરવી હોય તો કયો વિકલ્પ પસંદ કરશો? તો તેમાં જવાબ આવશે બર્ન ટુ ડિસ્ક. પ્રશ્ન નંબર 40 કે 1 મેગાબાઇટ બરાબર કેટલા બાઇટ્સ થાય? તો 1 મેગાબાઇટ બરાબર કેટલા બાઇટ્સ થશે? તો તેમાં જવાબ આવશે 1024 કિલોબાઇટ્સ. ત્યારબાદ પ્રશ્ન નંબર 41 કે કીબોર્ડની ઉપરની લાઇનમાં કુલ કેટલી ફંક્શન કી આવેલી છે? તો તેની અંદર જવાબ આવશે 12 ફંક્શન કી. ત્યારબાદ પ્રશ્ન નંબર 42 નીચેનામાંથી કોનો ઉપયોગ ઇનપુટ ડિવાઇસ તરીકે થતો
નથી તો ઇનપુટ ડિવાઇસ તરીકે નીચેનામાંથી શેનો ઉપયોગ નથી થતો તો પ્લોટર જે છે તે ઇનપુટ ડિવાઇસ તરીકે તેનો ઉપયોગ નથી થતો કારણ કે પ્લોટર જે છે તે આઉટપુટ ડિવાઇસ છે. પ્રશ્ન નંબર 43 કે ગુબ્બારાઓમાં કયો વાયુ ભરવામાં આવે છે તો ગુબ્બારા જે હોય છે તેમાં કયો વાયુ ભરવામાં આવે છે તો તેમાં જવાબ આવશે હિલિયમ. પ્રશ્ન નંબર 44 કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને કેવું રુધિર કહે છે તો કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હોય તેને કેવું રુધિર કહેવામાં આવે છે તો તેમાં જવાબ આવશે અશુદ્ધ રુધિર. પ્રશ્ન નંબર 45 કે લોહીના અભ્યાસ સંબંધિત વિજ્ઞાનને શું કહેવામાં આવે છે તો તેમાં જવાબ આવશે હિમેટોલોજી. પ્રશ્ન નંબર 46 કે કોલ ગેસિફિકેશન માટે મુખ્યત્વે કયો કોલસો વપરાય છે તો તેમાં જવાબ આવશે લિગ્નેટ કોલસો. તે બાદ પ્રશ્ન નંબર 47 કે ભાગ્યાને અભાગ્યા અને ગુણ્યા તો 10 અને 5 પરસ્પર બદલતા નીચેનામાંથી કયું સમીકરણ સાચું બને તો આ જે કન્ડિશન આપેલી છે તેને પરસ્પર આપણે બદલતા નીચેનામાંથી કયું સમીકરણ તેના પ્રમાણે સાચું બને છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી, જે સમીકરણ સાચું બનશે. તે બાદ પ્રશ્ન નંબર 48 કે 400 રૂપિયાના બૂટ પર 4% ડિસ્કાઉન્ટ આપીને 10% વેરો લગાવીને ગ્રાહકને વેચવામાં આવે તો ગ્રાહકને કેટલા રૂપિયા ચૂકવવા પડે તો તેની અંદર જવાબ આવશે ગ્રાહકને 422.4 રૂપિયા ચૂકવવા પડે. તે બાદ પ્રશ્ન નંબર 49 નીચેનામાંથી સૌથી મોટો અપૂર્ણાંક જણાવો તો નીચેનામાંથી કયો સૌથી મોટો અપૂર્ણાંક છે તો તેમાં જવાબ આવશે 6/7 જે સૌથી મોટો અપૂર્ણાંક છે. તે બાદ પ્રશ્ન નંબર 50 કે સિન્સ ખાલી જગ્યા હેવ યુ બીન વેઇટિંગ ફોર હર તો આ ખાલી જગ્યામાં સાચો જવાબ બનશે હાઉ લોંગ, એટલે કે સિન્સ હાઉ લોંગ હેવ યુ બીન વેઇટિંગ ફોર હર. તે બાદ પ્રશ્ન નંબર 51 કે હી ઇઝ ખાલી જગ્યા અ ગુડ ફ્લેટ ધીસ ડેઝ તો આ ખાલી જગ્યામાં જવાબ બનશે લુકિંગ ફોર. પ્રશ્ન નંબર 52 કે ગવર્મેન્ટ બાય અ સિંગલ પર્સન તો આ ખાલી જગ્યા ગવર્મેન્ટ બાય અ સિંગલ પર્સન તો તેને શું કહેવામાં આવશે તો તેને કહેવામાં આવશે ઓટોક્રેસી. પ્રશ્ન નંબર 53 કે હેવ યુ ખાલી જગ્યા વિઝિટેડ અયોધ્યા, એટલે કે હેવ યુ ખાલી જગ્યા વિઝિટેડ અયોધ્યા તો આ ખાલી જગ્યામાં સાચો જવાબ બનશે એવર, એટલે કે હેવ યુ એવર વિઝિટેડ અયોધ્યા. ત્યારબાદ પ્રશ્ન નંબર 54 કે બોથ ઓફ ધેમ કેમ ઇન ખાલી જગ્યા હેન્ડ ઇન હેન્ડ તો આ ખાલી જગ્યામાં જવાબ બનશે નો આર્ટિકલ, એટલે કે આમાં કોઈ જ આર્ટિકલ વપરાશે નહીં. ત્યારબાદ પ્રશ્ન નંબર 55 જોઈએ કે મહેનત જે છે તે સંજ્ઞાનો પ્રકાર જણાવો તો મહેનત એક સંજ્ઞા છે તો તે કયા પ્રકારની સંજ્ઞા છે તો તેની અંદર જવાબ આવશે ભાવવાચક સંજ્ઞા. પ્રશ્ન નંબર 56 કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો કે પોતાની જાત સાથે છેતરપિંડી કરવી તો તેને એક શબ્દમાં શું કહેવાશે તો તેમાં જવાબ આવશે આત્મવંચના. પ્રશ્ન નંબર 57 કે પુષ્પનો સમાનાર્થી શબ્દ જણાવો તો પુષ્પ શબ્દ જે છે તેનો સમાનાર્થી શબ્દ થશે કુસુમ. પ્રશ્ન નંબર 58 કે હેમ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો તો હેમ શબ્દનો સમાનાર્થી થશે સોનું. ત્યારબાદ પ્રશ્ન નંબર 59 જોઈએ કે જેની અંદર એક સમીકરણ આપેલું છે કે જેમાં ભાગુસભા, એટલે કે ભાગુસભા બોર્ડ માસનો નિયમ લગાડીને આપણે સમીકરણ સોલ્વ કરીએ તો તેની અંદર જવાબ સાચો બનશે 6/5, એટલે કે ઓપ્શન ડી. ત્યારબાદ પ્રશ્ન નંબર 60 કે 105 મીટર અને 90 મીટર લાંબી બે રેલગાડી સમાંતર ટ્રેક પર વિરુદ્ધ દિશામાં ક્રમશઃ 45 કિલોમીટર પ્રતિ કલાક અને 72 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ચાલે છે તો તેને એકબીજાને પસાર કરતા કેટલો સમય લાગે તો એકબીજાને પસાર કરતા તેમને 6 સેકન્ડ લાગશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 61 કે તે નાનામાં નાની સંખ્યા કઈ છે કે જેનાથી 20184નો સાથે ગુણાકાર કરતા ગુણનફળ એક પૂર્ણ વર્ગ સંખ્યા બની જાય તો તેની અંદર જવાબ આવશે 6. પ્રશ્ન નંબર 62 કે એ અને બી મળી એક કામને 18 દિવસમાં, બી અને સી મળી 24 દિવસમાં તથા એ અને સી મળી 36 દિવસમાં પૂર્ણ કરે છે તો ત્રણેય સાથે મળીને આ કામ કેટલા દિવસમાં પૂર્ણ કરશે તો ત્રણેય સાથે મળીને આ કામ 16 દિવસમાં પૂર્ણ કરી શકશે. તે બાદ પ્રશ્ન નંબર 63 કે ચેન્જ ધ વોઇસ કે વેર ડુ ધે બાય અ બુક્સ તો આનું આપણે પેસિવ વાક્ય બનાવીએ તો તેનું પેસિવ વાક્ય બનશે વેર આર ધ બુક્સ બોટ બાય ધેમ, એટલે કે ઓપ્શન ડી સાચો જવાબ બનશે. તે બાદ પ્રશ્ન નંબર 64 કે ઇડિયમ્સ શોધવાનું છે કે એન ઓલ્ડ ફ્લેમ તો તેનું ઇડિયમ્સ શું થશે તો તેનું ઇડિયમ્સ થશે સ્વીટ હાર્ટ, એટલે કે ઓપ્શન સી.
પ્રશ્ન નંબર 65 કે ઇડિયમ્સ શોધવાનું છે કે વ્હાઈટ બ્રેડ, તો વ્હાઈટ બ્રેડનું ઇડિયમ્સ શું થશે? તો તેનું ઇડિયમ્સ થશે પ્લેન એન્ડ બ્રોઇંગ. ત્યારબાદ પ્રશ્ન નંબર 66 કે ખાલી જગ્યા યોર ઇન્સ્ટ્રક્શન વી હેવ ક્લોઝડ યોર બેંક અકાઉન્ટ, તો આ ખાલી જગ્યામાં જવાબ બનશે ઇન અકોર્ડન્સ વિથ, એટલે કે ઇન અકોર્ડન્સ વિથ યોર ઇન્સ્ટ્રક્શન વી હેવ ક્લોઝડ યોર બેંક અકાઉન્ટ્સ. ત્યારબાદ પ્રશ્ન નંબર 67 કે ડ્યુરિંગ ધ રિસેન્ટ ફ્લડ્સ ટુ થર્ડ ઓફ અવર સિટી ખાલી જગ્યા ઇન રેન્સ, તો આ ખાલી જગ્યામાં સાચો જવાબ બનશે વોઝ. પ્રશ્ન નંબર 68 કે રેવા તટે મધ્યાહન આ કોનું સોનેટ છે? તો રેવા તટે મધ્યાહન સોનેટ જે છે તે કોનું સોનેટ છે? તો તેમાં જવાબ છે જયંત પાઠકનું. પ્રશ્ન નંબર 69 જોઈએ કે તરણા જે કૃતિ જે છે તે કોની કૃતિ છે? તો તરણા કૃતિ જે છે તેના લેખક છે મકરંદ દવે. ત્યારબાદ પ્રશ્ન નંબર 70 જોઈએ કે અખો એક અધ્યયન આ કૃતિ કોની છે? તો અખો એક અધ્યયન આ કૃતિના લેખક કોણ છે? તો તેમાં જવાબ છે ઉમાશંકર જોશી. પ્રશ્ન નંબર 71 કે ગુજરાતી સાહિત્યમાં કોના ચાબખા પ્રખ્યાત છે? તો ચાબખા માટે પોજા ભગત પ્રખ્યાત છે. પ્રશ્ન નંબર 72 કે કયો મુસાફર ભારતમાં સૌપ્રથમ આવ્યો હતો, એટલે કે ભારતમાં સૌપ્રથમ મુસાફર આવનાર કોણ હતો? તો તેમાં જવાબ છે મેગસ્થનીઝ. પ્રશ્ન નંબર 73 કે આઈએનસીની સ્થાપના વખતે વાઇસરોય કોણ હતા? તો આઈએનસી એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના 1885માં થઈ, 1885માં એ વખતે ભારતના વાઇસરોય કોણ હતા? તો એ વખતે વાઇસરોય હતા લોર્ડ ડફરિન. પ્રશ્ન નંબર 74 કે આયુર્વેદના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો આયુર્વેદના પિતા તરીકે મહર્ષિ ચરકને ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 75 કે દેશમાં શ્વેત ક્રાંતિનું મુખ્ય મથક કયું રાજ્ય છે? તો તેમાં જવાબ છે ગુજરાત. પ્રશ્ન નંબર 76 કે કોલેરુ સરોવર કયા રાજ્યમાં આવેલું છે? તો કોલેરુ સરોવર જે છે તે કયા રાજ્યમાં આવેલું છે? તો તેમાં જવાબ છે આંધ્રપ્રદેશમાં. પ્રશ્ન નંબર 77 કે ગુજરાતની પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો ગુજરાતની પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી આવેલી છે જામનગર. અને પ્રથમ આયુર્વેદ કોલેજ પૂછે તો પાટણ ખાતે આવે, અને જો પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી પૂછે તો જામનગર ખાતે. ત્યારબાદ પ્રશ્ન નંબર 78 કે ગોઝારિયા તાલુકો ગુજરાતના રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? તો ગોઝારિયા તાલુકો આવેલો છે મહેસાણા જિલ્લામાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 79 કે સોજિત્રા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તો સોજિત્રા તાલુકો આવેલો છે આણંદ જિલ્લામાં. પ્રશ્ન નંબર 80 કે કથક લોકનૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? તો તેમાં જવાબ છે ઉત્તરપ્રદેશ સાથે. પ્રશ્ન નંબર 81 કે ક્ષારીય ભૂમિ ઉપર ઉગતા છોડને શું કહેવાય છે? તો ક્ષારીય ભૂમિ ઉપર જે ઉગતો છોડ હોય છે તેને શું કહેવામાં આવે છે? તો તેમાં જવાબ છે હેલોફાઇટ. પ્રશ્ન નંબર 82 નીચેનામાંથી કયું લોકનૃત્ય જમ્મુ કાશ્મીર સાથે સંબંધિત છે? તો તેમાં જવાબ આવશે રાઉફ. તો રાઉફ જે નૃત્ય જે છે તે જમ્મુ કાશ્મીર સાથે સંબંધિત છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 83 જોઈએ કે જેમાં આલ્ફાબેટિકલી સિરીઝ આપેલી છે તેમાં ખૂટતી જે ખાલી જગ્યા આપેલી છે જેમાં આલ્ફાબેટ ખૂટે છે, તો તેની અંદર આલ્ફાબેટના ક્રમમાં કયો સાચો ક્રમ બનશે? તો તેમાં જે ઓપ્શન સી જે છે, એટલે કે પહેલી ખાલી જગ્યામાં આઈ, બીજીમાં એફ, ત્રીજીમાં જી, ચોથીમાં આઈ અને પાંચમીમાં ઈ, એટલે ઓપ્શન સી જે છે તે સાચો બનશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 84 કે સિલેક્ટ ઓફ મિસસ્પેલ્ડ વર્ડ, એટલે કે ખોટા સ્પેલિંગવાળો શબ્દ નીચેનામાંથી કયો છે? તો તેની અંદર ખોટા સ્પેલિંગવાળો શબ્દ જે આ વર્ટિનરી જે શબ્દ છે ઓપ્શન ડી, તો આ શબ્દ જો વર્ટિનરી છે એ સ્પેલિંગ તેનો ખોટો છે, એટલે ઓપ્શન ડી સાચો જવાબ બનશે આ પ્રશ્નનો. પ્રશ્ન નંબર 85 કે ધ ઓલ્ડ મેન કુડ નોટ રિમેમ્બર વેર હી ખાલી જગ્યા હિઝ મની, તો આ ખાલી જગ્યામાં જવાબ બનશે ઓપ્શન સી, એટલે કે હેડ ડિપોઝિટ. પ્રશ્ન નંબર 86 કે ધેર વેર ઓનલી ખાલી જગ્યા સ્ટુડન્ટ્સ સો ધ પ્રિન્સિપલ ડિક્લેર અ હોલિડે, તો આ ખાલી જગ્યામાં જવાબ બનશે અ ફ્યુ, એટલે કે ધેર વેર ઓનલી અ ફ્યુ સ્ટુડન્ટ્સ સો ધ પ્રિન્સિપલ ડિક્લેર અ હોલિડે. પ્રશ્ન નંબર 87 કે ડાયમંડ ઇઝ ખાલી જગ્યા ધેન એની અધર સબસ્ટેન્સ ઇન ધ વર્લ્ડ, તો આ ખાલી જગ્યામાં સાચો જવાબ બનશે હાર્ડર. ત્યારબાદ પ્રશ્ન નંબર 88 જોઈએ કે આઈ એમ નોટ સો ક્લિયરલેસ એઝ યુ ખાલી જગ્યા, અને ત્યારબાદ ક્વેશ્ચન માર્ક છે એટલે આપણે ક્વેશ્ચન ટેગ મૂકવાનો છે, તો આમાં ક્વેશ્ચન ટેગ કયો આવશે? તો તેમાં જવાબ આવશે એમ આઈ. પ્રશ્ન નંબર 89 કે જોગેશ્વરીની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? તો જોગેશ્વરીની ગુફાઓ આવેલી છે મહારાષ્ટ્રમાં.
પ્રશ્ન નંબર 90 કે નાણાકીય વર્ષ 2018-19 માટે ભારતમાં ઈપીએફ પર કેટલા ટકા વ્યાજ આપવામાં આવશે? તો તેમાં જવાબ આવશે 8.65%. પ્રશ્ન નંબર 91 કે ગોળ ગુંબજની રચના કોણે કરાવી? તો ગોળ ગુંબજ જે છે તેની રચના કરાવનાર કોણ હતા? તો તેમાં જવાબ આવશે આદિલ શાહ. પ્રશ્ન નંબર 92 કે 60 વર્ષ પૂરા થયે જે ઉજવાતો ઉત્સવ જે છે તે કયા નામે ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે હીરક મહોત્સવ. પ્રશ્ન નંબર 93 કે અમેરે સુકુરુનું પૂમડું તમે અંતર રસી રંગીલા રસદાર આ પંક્તિના રચનાકાર કોણ છે? એટલે કે આ પંક્તિ કોની છે? તો તેમાં જવાબ આવશે મકરંદ દવેની. ત્યારબાદ પ્રશ્ન નંબર 94 કે મુક્તધારા અને મહાછંદનો નવો પ્રયોગ કરનાર કવિ કોણ છે? તો તેમાં જવાબ આવશે અર્ધેશર ખબરદાર. ત્યારબાદ પ્રશ્ન નંબર 95 જોઈએ કે પુષ્ટિમાર્ગના દર્શનની સ્થાપના કોણે કરી? તો પુષ્ટિમાર્ગના દર્શનની સ્થાપના કરનાર હતા વલ્ભાચાર્ય. પ્રશ્ન નંબર 96 કે તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એટલે કે પીએમ કિસાન યોજનાનો ક્યાંથી શુભારંભ કરાવ્યો હતો? તો તેની અંદર જવાબ આવશે ગોરખપુરથી. પ્રશ્ન નંબર 97 કે કિડ્સ રાઇટ ઇન્ડેક્સ 2019માં અંતિમ એટલે કે 180માં ક્રમે કયો દેશ છે? તો તેની અંદર જવાબ આવશે સિએરા લિયોન. પ્રશ્ન નંબર 98 કે વર્ષ 2019નું વિશ્વ પર્યાવરણ દિવસનું સ્લોગન શું છે? તો તેમાં જવાબ આવશે બીટ એર પોલ્યુશન. ત્યારબાદ પ્રશ્ન નંબર 99 કે તાજેતરમાં ગુજરાતમાં કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવેલા ફેમિલી ફાર્મર અભિયાનનો મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પ્રારંભ કરાવ્યો છે? તો તેમાં જવાબ આવશે સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ દ્વારા. ત્યારબાદ આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન એટલે કે 100મો પ્રશ્ન કે ગુજરાતી ભાષા માટેના સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર 2019 માટે તાજેતરમાં કોની પસંદગી કરવામાં આવી છે? તો તેમાં જવાબ આવશે શ્રી અજય સોનીની. તો મિત્રો, આ આપણે પ્રશ્ન સોલ્યુશન નંબર 95 જોયું. જો તમને આ પ્રશ્ન પેપર સોલ્યુશન પસંદ આવ્યું હોય તો આ વિડીયોને લાઈક અને શેર કરી દીજો, અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકનને ઓન કરી દીજો. મિત્રોને આ વિડીયોની પીડીએફ ફાઇલ મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલમાં જોડાઈને તમે આ દરેક વિડીયોની પીડીએફ ફાઇલ પણ મેળવી શકો છો. તો ચલો મિત્રો, આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.